મજૂરો જીવના જોખમે મજૂરી કરી રહ્યા હોવાના અહેવાલો. અંકલેશ્વરમાં બંગાળના ગોડાઉનમાં ભીષણ આગ, 6થી વધુ ફાયર બોમ્બા ઘટના સ્થળ પર. વાગડા તાલુકાના પાલડી ગામે ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા વિવાદ. ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર સતત ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહી છે. બ્રિજ ઉપરની ચાલતી કામગીરીના કારણે વાહનોની ગતિ ધીમી થઈ જવાના કારણે ભરૂચ તરફ સતત ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થઈ રહ્યું છે. વડોદરાથી સુરત જતા ભરૂચમાં હર હંમેશા વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યા સામે જજમવું પડે છે. હાલ તો ટ્રાફિક જામના કારણે ગોલ્ડન બ્રિજ ઉપર પણ ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થઈ ગયું છે, જેના કારણે વાહન ચાલકો પણ ભારે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને વહેલી તકે ગોલ્ડન બ્રિજને સમાંતર નર્મદા બ્રિજ કાર્યરત થાય તેવી ટ્રાફિક જામની સમસ્યા થઈ શકે તેવી પણ સમસ્યાઓને લઈને પ્રતિનિધિઓમાં પણ વાહન ચાલકો સામે આક્ષેપો થઈ રહ્યા છે. ભરૂચ નજીક નેશનલ હાઈવે 48 ઉપર સતત ટ્રાફિક જામની સમસ્યાના કારણે વાહન ચાલકો ટ્રાફિક જામનો ભોગ બની રહ્યા છે. સરદાર બ્રિજ ઉપર મરામતની કામગીરીના પગલે વાહન ચાલકોની ગતિ ધીમી થઈ રહી છે, ત્યારે બ્રિજ ઉપર મજૂરો પણ જીવના જોખમે સેફ્ટીના સાધનો વિના કામ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સ્કેચ થયા છે. ત્યારે બ્રિજ ઉપર વાહનોની ધીમી ગતિના કારણે ભરૂચ તરફ વાહનોની લાંબી કતારો જામતા ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થઈ રહ્યું છે. ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર સરદાર બ્રિજની કામગીરી જે ચાલી રહી છે, જેના કારણે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો, જે બ્રિજ છે જૂનો સરદાર બ્રિજ, એની પર સતત કામગીરી ચાલી રહી છે, જેના કારણે ભરૂચ તરફ મોટા પ્રમાણમાં ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થયું છે. વાહનોની લાંબી કતારો જામી ગઈ છે. આપ જોઈ રહ્યા છો, જે મજૂરો કામ કરી રહ્યા છે એ પણ કોઈ પણ જાતના સેફ્ટીના સાધનો વિના. તમે જુઓ તો અહીંયા મોટાભાગે કોઈ મજૂરે માસ્કસુદ્ધા નથી પહેરેલા. બ્રિજ ઉપર કામગીરી ચાલી રહી છે, ભારે વાહનો આવી રહ્યા છે. જો આવા સંજોગોમાં વાહન ચાલક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવે અથવા તો કોઈ પણ મજૂરને અડફેટે લઈ શકે છે તેવી રીતે, એટલે જીવના જોખમે મજૂરો કામ કરી રહ્યા છે. સતત જૂના સરદાર બ્રિજ ઉપર ટ્રાફિક જામની સમસ્યા ભરૂચ તરફ જોઈએ તો લગભગ RTO કચેરી સુધી, એટલે અહીંથી 8-10 કિલોમીટર દૂર વાહનોની લાંબી કતારો જામી રહી છે. ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થઈ રહ્યું છે. ખાસ કરીને ભારે વાહનોની સતત અવર જવર વધી રહી છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થયું છે. ત્યારે ફરી એકવાર અમદાવાદ વડોદરા તરફથી આવતા તમામ વાહનો સતત ટ્રાફિક જામનો ભોગ બની રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવે 48 ઉપર ટ્રાફિક જામની સમસ્યાનો વાહન ચાલકો ભોગ બની રહ્યા છે. પરંતુ જે મજૂરો કામ કરી રહ્યા છે તેમની કોઈ પણ જાતની સેફ્ટી અહીંયા દેખાતી નથી. જો ભારે વાહન ચાલક કોઈને કચડી નાખે તો તેનો જવાબદાર કોણ? એટલે જે કોન્ટ્રાક્ટર છે, જેણે મજૂરોની પર કોઈ પણ જાતની સેફ્ટી વિના તેઓને બ્રિજ ઉપર સતત ભરચક સતત વાહનોથી ધમધમતા બ્રિજ ઉપર મજૂરોને કામે લગાડી દીધા છે, ત્યારે આ લોકોની સેફ્ટીનો પણ સવાલ ઊભો થાય છે. ત્યારે હાલ તો લોકો ભરૂચ તરફ ટ્રાફિક જામનો ભોગ બની રહ્યા છે. સુરત, વડોદરા, અમદાવાદ જે વચ્ચે જોડતો જૂનો સરદાર બ્રિજ પર ઉપર વાહનોની ગતિ ધીમી થઈ ગઈ છે, જેના કારણે સતત ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થયું છે. જોવું એ રહ્યું કે હજુ પણ કેટલા વાહન ચાલકોને ટ્રાફિક જામનો ભોગ બનવું પડશે. અંકલેશ્વરના બંગાળના ગોડાઉનમાં વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠતા અફડા તફડીનો માહોલ સર્જાતો. કલાકો સુધી પાણીનો માળો ચલાવ્યા બાદ આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો. અંકલેશ્વર, પાંડોલી, દહેજ જેવી ઉદ્યોગોમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે અંકલેશ્વર સ્થિત બંગાળના ગોડાઉનમાં પણ આગ લાગવાની ઘટનાઓમાં ઇજાઓ જોવા પામ્યો છે. આજ રોજ સવારના સમય નેશનલ હાઈવે 48ને અડીને આવેલી બંગાળના ગોડાઉનમાં અચાનક અગ્રમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. DPMC નોટિફાઈડ તથા પાંડોલી સહિતના 5-7 ફાયર ફાઈટરોને જાણ કરવામાં આવતા ફાયર બંબાઓએ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર પાણીનો માળો ચલાવી કાબૂ પર લેવાનો પ્રયાસ કરાયો હતો. જોકે 3 લાખ ઉપરાંતનું નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. વાગડાની પાલડી ગામે ખેડૂતોને અપાતું પાણી કેનલ સદંતર વિસ્મર થઈ જતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂતોએ પણ આંદોલનનું રણસિંગ ફૂંકવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. વાગડા તાલુકાના પાલડી ગામની આશરે 400 એકર ખેતીની જમીન પાણી ન મળવાના કારણે સૂકી ભર થઈ જવા પામી રહી છે. કેશવનથી પાલડી ગામના ખેતરોને જોડતી નહેર આવેલી છે, જે નહેરમાં પાણીનું એક ટીપુએ આવતા નથી, જેના કારણે ધરતીપુત્રોમાં નારાજગી જોવા મળી રહી છે. નહેરમાં પાણી ન આવતા ખેતી નાશ પામવા લાગી છે, ત્યારે એક
નહેર તૂટી ગઈ છે જેને ફક્ત માટી નાખી સરખી કરવામાં આવી રહી છે. તો સવાલ એવા પણ ઉભા થયા છે કે નહેરની માટી ધોવાઈ જશે અને નહેરનું પાણી ખેતરોમાં ફરી વળશે તો ખેડૂતોનો ઉભો પાક પણ ધોવાઈ જશે તેમ ત્યાંના ધરતી પુત્રો જણાવી રહ્યા છે. તેમજ આ નહેરમાં મોટા જાળી ઝાકળા પણ ઉગી નીકળ્યા છે જેને કાપવાની કવાયત તંત્ર હાથ ધરશે કે કેમ તે પણ લોકોમાં ચર્ચાનો પ્રશ્ન બની ગયો છે. નહેર રિપેરિંગ કરી પાણી છોડવાની નહીં આવે તો આવનારા સમયમાં ખેડૂતો આંદોલનના માર્ગ અપનાવશે તેવી પણ ચીમકી મીડિયા સમક્ષ ઉચ્ચારી છે. પાણી બે વર્ષથી સદંતર આવતું નથી અને ગેટ પાસે માટી લાખે, દર વખત માટી લાખે ને લોકોના ખેતરમાં પાણી ભરી જાય છે. બિલકુલ અવ્યવસ્થિત પાણી જાય છે, બેકાર પાણી ખેડૂતોને મળતું નથી. ખારીમાં પણ હાલ બિલકુલ પાણી નથી. આજે બે દિવસથી હું પાણી માટે રાહ જોઉં છું, મજૂર પણ રહે છે ઘેર ને પાણી માટે વલખા મારા પછી આજે ફોન કર્યો, છતાં એ લોકો એવું કર્યું કે બે દિવસ વાત જો ઉપર રજૂઆત કરવી પડશે. ઉપર રજૂઆત કરે અત્યારે કઈ ખેડૂતોને આપ્યું પાણી, ત્યાં છેલ્લા ખેડૂતોને હું મગ બગડ્યા, કપા બગડે, પછી પાક ગયા વારે બબે ખેતરો ભરાઈ જાય, પાણી નતો જોવા નથી આવતા, તો પાકને નુકસાન થાય એ કોણ આપવાનું હેરું? ના, આ જે નહેર તૂટી ગયેલી છે એમાં તો ખાલી મટોડું જે લોકોએ વાળેલું છે એના વિશે તમારું શું કહેવું છે? એટલે દર વખતે માટી તૂટી જે નહેર તૂટી જાય છે એ માટી જ લાખે છે અને એમને ખબર છે કે કઈ કઈ જગ્યા તૂટેલી છે, છતાં એ લોકો બનાવતા નથી. અમે તો રજૂઆત કરી બે લોકો જોવા નથી આવે, કયા કયા તૂટ્યું ને કયા કયા રિપેર બનાવવાનું. જીસીબી વાળા મોકલે કે જ્યાં માટી લાખી દે. ભરૂચ જિલ્લામાં એક અઠવાડિયામાં 125થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે, જ્યારે 4 દર્દીઓના મોત નિપજ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. દિવાળીના તહેવારો બાદ કોરોનાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે લોકોમાં પણ સાવચેતી આવે તે જરૂરી છે. ભરૂચ જિલ્લામાં રોજ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે અને આ આંકડાઓમાં માત્ર સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ નોંધાયા છે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર લઈ રહ્યા છે. દિવાળીના તહેવારો બાદ કોરોનાના પ્રકોપ વધી ગયો હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં માત્ર એક અઠવાડિયામાં 125થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 21 ઓક્ટોબરે 12 કોરોના પોઝિટિવ, 22 ઓક્ટોબરે 15 કોરોના પોઝિટિવ, 23 ઓક્ટોબરે 15 કોરોના પોઝિટિવ, જેમાં 21 ઓક્ટોબરે 12 કોરોના પોઝિટિવ, 22 ઓક્ટોબરે 15 પોઝિટિવ, 23 ઓક્ટોબરે 15 પોઝિટિવ, 24 ઓક્ટોબરે 27 પોઝિટિવ, 25 ઓક્ટોબરે 19 પોઝિટિવ, જ્યારે 26 ઓક્ટોબરે 21 કોરોના પોઝિટિવ, જ્યારે 27 ઓક્ટોબર એટલે કે આજે પણ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, જે માત્ર અઠવાડિયામાં જ 125થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સરકારી હોસ્પિટલમાં નોંધાયા હોવાના કારણે સરકારી ચોપડે પણ નોંધાયા છે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ કેટલાય દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા હોવાની માહિતી સાંપડી રહી છે. જ્યારે એક જ અઠવાડિયામાં વિવિધ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા 4 દર્દીઓના મોત નિપજ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે, જેઓના અંતિમ સંસ્કાર અંકલેશ્વરના દક્ષિણ છેડે કોવિડ-19 સ્મશાનમાં કરાયા છે. અંકલેશ્વર નજીક ટેન્કરમાં લાગેલી આગ બાદ તેનો સમગ્ર વેસ્ટ સ્થળ ઉપર જ રહેવા દેતા વિવાદ સર્જાયો છે. નજીકથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ દુર્ગંધી ભારે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. અંકલેશ્વરમાં નેશનલ હાઈવે નંબર 48 પર નીલેશ ચોકડી નજીક ગત 22 નવેમ્બરના રોજ મુંબઈથી ફરીદાબાદ જતા કન્ટેનરમાં આગ લાગી હતી. 12 કલાક કરતાં વધુ ચાલેલા આગમાં રાસાયણિક દ્રવ્ય ફાટ્યા હતા અને અનેકવિધ રાસાયણિક કેમિકલ કચરો બળીને ખાક થઈ ગયો હતો, જે અર્ધબળેલા કેમિકલ વેસ્ટ આજે પણ 5-5 દિવસ બાદ પણ સ્થળ પર જ પડેલા જોવા મળી રહ્યા છે અને તેમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હોવાના કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જે વાહન ચાલકોને નજીક કંપની તેમજ આજુબાજુના ટ્રાન્સપોર્ટરવાલા હાડમાળી વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે જીપીસીબી તેમજ સ્થાનિક વહીવટીતંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં તે હજી સુધી ઉઠાવવામાં આવ્યા નથી અને રાસાયણિક વેસ્ટ જાહેરમાં પડેલો જોવા મળી રહ્યો છે, જે કેમિકલની તીવ્ર દુર્ગંધથી વાહન ચાલકો અને આસપાસના લોકોમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. કેમિકલ વેસ્ટ ઉઠાવી તેની કેમિકલ વેસ્ટ ડમ્પિંગ સાઇડમાં નિકાલ કરવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં તુલસી વિવાહનું પણ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ખાતે પણ તુલસી વિવાહ સાદગીપૂર્વક ઉજવવામાં આવી રહ્યા છે. તુલસી વિવાહની પ્રતિવર્ષ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. જંબુસર નગરના રામજી મંદિર તથા મઢીવાળી ખડકીમાં કરવામાં આવે છે, પરંતુ હાલ કોરોનાની મહામારીને લઈ આયોજકો દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ સાદગીથી તુલસી વિવાહ સંપન્ન કરવામાં આવ્યા હતા. જંબુસર ખાતે રામજી મંદિરમાં લાલજી ભગવાનને સ્વર્ગવાસ મૂળજીભાઈ ઠાકોરભાઈ પટેલ પરિવાર તથા મઢીવાળી ખડકીમાં નકલક દેવ ભગવાનને ભરતભાઈ રણછોડભાઈ શાકભાજીવાળાએ
પરણાવવાનો લાભ લીધો હતો। કોરોનાની મહામારી વહેલી તકે ભારતમાંથી નાબૂદ થાય તે માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। તુલસી વિવાહ પ્રસંગે જંબુસર નગરના ગ્રામજનો દર્શન અર્થે ઉમટ્યા હતા। તુલસી વિવાહ એક મહાઉત્સવ તરીકે ઉજવાય છે ત્યારે। ખરેખર એવું કહેવાય કે ચાતુર્માસ દિવસ દરમિયાન ભગવાન સુઈ જાય છે, પણ એવું નથી। એ બલિરાજાના દરબારમાં જાય છે, ભગવાન એમને આપેલા વચન પ્રમાણે પાતાળમાં ત્યાં જઈ રહે છે એમની સાથે, અને જ્યારે દિવાળી પર્વ આવે ત્યાર પછી નવા વર્ષમાં ભગવાન પોતે પ્રગટ થાય છે। ત્યારે નવા વર્ષમાં કાર્તિક સુદ અગિયારસના રોજ આ તુલસી વિવાહ ઉત્સંગ પૂનમ સુધી ઉજવાય છે। તો એવું કહેવાય છે કે ભગવાન તુલસીજીનું પાણી ગ્રહણ કરે છે અને ત્યાર પછી હિન્દુ ધર્મમાં લોકો બધા પાણી ગ્રહણ સંસ્કાર કરે છે અને એના સંદર્ભમાં જ આ ઉત્સવ ઉજવાય છે। જંબુસર શહેરની અંદર રામજી મંદિર અને નકલનદેવ મંદિરની અંદર ભગવાનનો આ ઉત્સવ ઉજવાય છે, પરંતુ આ વર્ષે કોરોના નામની મહામારીના કારણે આ ઉત્સવ સીમિત પ્રમાણમાં સરકારના આદેશો મુજબ ઉજવવામાં આવ્યો છે, કોઈ ભીડભાડ વગર। પણ ભગવાનનો આ ઉત્સવ તો સંપૂર્ણપણે ઉજવાશે જ, ભગવાનનું પૂજન અર્ચન અને પાણી ગ્રહણ થશે।